હલો સ્ટુડન્ટ્સ આજના વિડીયોમાં આપણે ભારતના બંધારણના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમ જે વીસ જેટલા એમ સીક્યુની ચર્ચા કરવાના છે આ વીસ જેટલા એમ આપની આવનારી બિનસચિવાલય એક્ઝામ માટે ખૂબ ઉપયોગી થશે બિનસચિવાલયના એક્ઝામના સિલેબસમાં પચાસ માર્કનું બંધારણ છે અને જાહેર વહીવટ પણ છે તો આ પ્રશ્નો તમને આ એક્ઝામમાં ખૂબ કામ લાગે તે હેતુથી બનાવવામાં આવેલા છે તેથી વિડીયોને પહેલેથી છેલ્લે સુધી જોજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો બરાબર આપણે વિડીયોને શરૂ કરીએ આજના વિડીયોનો પ્રથમ પ્રશ્ન શું છે કે નીચે આપેલા વિધાનોમાંથી સાચા વિધાનો જણાવો પ્રથમ છે કે નહેરુ રિપોર્ટની બંધારણની બ્લૂ પ્રિન્ટ માનવામાં આવે છે આ વિધાન સાચું છે માનવેન્દ્રનાથ રોય દ્વારા ઓગણીસો ચોત્રીસમાં સૌપ્રથમ રૂપે બંધારણ સભાને વિચાર રજૂ કરવામાં આવ્યો આ વિધાન સાચું છે બંધારણ સભાની રચના ક્રિપ્સ મિથસન યોજના અંતર્ગત કરવામાં આવી તો આ વિધાન ખોટું છે કેમ કેમ કે બંધારણ સભાની રચના કેબિનેટ મિશનના અંતર્ગત કરવામાં આવી હતી એ યાદ રાખવાનું છે બરાબર ઓપ્શન ડી સાચો જવાબ થશે ફક્ત એ અને બી સાચા છે બરાબર આટલું યાદ રાખજો આગળ વધીએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો આજના વિડિયોનો બીજા નંબરનો પ્રશ્ન છે કે નીચે આપેલા વિધાનોમાંથી ખોટા વિધાનો શોધો તો બંધારણ સભાના સભ્યોની કુલ સભ્ય સંખ્યા ત્રણસો નેવ્યાસી નક્કી કરવામાં આવી આ વિધાન સાચું છે બ્રિટિશ પ્રાંતમાં બસો છન્નું અને દેશી રજવાડા માટે ત્રાણું બેઠકો ફાળવવામાં આવી તો આ વિધાન પણ સાચું છે બ્રિટિશ પ્રાંતમાંથી ત્રણ બેઠકો કમિશનર હેઠળ હતી આ વિધાન ખોટું છે કેમ કેમ કે ત્રણ નહીં પરંતુ ચાર ચાર બેઠકો કમિશનર હેઠળ હતી દસ લાખની વસ્તીએ એક સભ્ય નિયુક્ત કરવામાં આવ્યા હતા તો આ પણ સાચું છે તો આપણો આન્સર શું થશે સી ઓપ્શન આપણો આન્સર થશે ખોટા વિધાન પૂછવામાં આવેલા છે બરાબર આ બાબતનું પરીક્ષામાં તમારે ધ્યાન રાખવાનું છે ત્રીજા નંબરનો પ્રશ્ન બંધારણ સભામાંથી સૌથી વધુ સભ્ય ધરાવતું દેશી રજવાડું કયું હતું તો બંધારણ સભામાંથી સૌથી વધુ સભ્ય ધરાવતું દેશી રજવાડું હતું સી ઓપ્શન મૈસૂર મૈસૂર પાસે સાત જેટલી સભ્ય સંખ્યા હતી જે દેશી રજવાડું પૂછે તો મૈસૂર અને તમને જો બ્રિટિશ પ્રાંત પૂછે કે સૌથી વધુ બેઠકો ધરાવતું બ્રિટિશ પ્રાંત સૌથી વધુ બેઠકો ધરાવતો બ્રિટિશ પ્રાંત કયો તો ઉત્તર પ્રદેશ પંચાવન જેટલી બેઠકો ઉત્તર પ્રદેશની હતી આ બાબતો યાદ રાખવાની છે બરાબર શું શીખ્યા આપણે બંધારણની કુલ સભ્ય સંખ્યા કેટલી હતી તો ત્રણસોને નેવ્યાસી જેટલી હતી તેમાંથી બ્રિટિશ પ્રાંતમાં કેટલા હતા બસોને છન્નું જેટલા હતા એમાંથી દેશી રજવાડાને કેટલી બેઠકો ફાળવવામાં આવી હતી ત્રાણું જેટલી બેઠકો ફાળવવામાં આવી હતી દરેક બેઠક દસ લાખની વસ્તી હતી આ બધું યાદ રાખવાનું છે મિત્રો એક બાબત તો બતાવી દઉં તમને કે આ બધા જે બેઠકોની સંખ્યા છે તે પાકિસ્તાનના જે ભાગલા પડ્યા હતા એ પહેલાંની છે બરાબર પાકિસ્તાનના ભાગલા પડવા પછી આ બેઠકો જે છે તે વહેંચાઈ ગઈ હતી અને થોડીક સંખ્યા ઘટી ગઈ હતી તે આપણે વિડીયોમાં આગળ જાણશું જો તમે ન જાણતા હોય તો આ બધી તમે નોટ્સ બનાવતા રહેજો તમને ખૂબ કામ લાગશે ચલો આગળ વધીએ ચોથા નંબરનો પ્રશ્ન જોઈએ ચોથા નંબરનો પ્રશ્ન છે કે બંધારણ સભામાં કુલ કેટલી મહિલાઓએ ભાગ લીધો હતો કુલ જે ત્રણસો નેવ્યાસી સભ્યો હતા તેમાંથી કુલ કેટલી મહિલાઓએ ભાગ લીધો હતો તો ઓપ્શન બી સાચો જવાબ થશે પંદર જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો બરાબર પાંચ નંબરનો પ્રશ્ન જોઈએ નીચે આપેલા વિધાનોમાંથી કયા સાચા વિધાન છે તે પસંદ કરો તો મહિલા સમૂહના અધ્યક્ષ હંસાબેન મહેતા હતા આ વિધાન સાચું છે મહિલા સમૂહના અધ્યક્ષ સરોજિની નાયડુ હતા આ વિધાન ખોટું છે એ અને બી બંને સાચા છે એ અને બી બંને ખોટા છે તો સાચો જવાબ શું થશે ઓપ્શન એ અને આપણે શું શીખ્યા તેમાં કે મહિલા સમૂહના અધ્યક્ષ હંસાબેન મહેતા હતા કુલ પંદર જેટલી મહિલાઓ હતી બંધારણ સભામાં એ પંદર બહેન મહેન મહિલાઓમાંથી અધ્યક્ષ હતા હંસાબેન મહેતા અને તેઓ એકમાત્ર ગુજરાતી મહિલા હતા એ પણ તમારે યાદ રાખવાનું છે બંધારણ સભામાં એકમાત્ર ગુજરાતી મહિલા તો તમને પૂછે તો હંસાબેન મહેતા યાદ રાખવાનું છે બરાબર આ બધા પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે તમને એક્ઝામમાં જોવા મળશે બરાબર વિડીયો લાઈક કરી દો જો ન કર્યો હોય તો આગળ વધીએ છઠ્ઠા નંબરનો પ્રશ્ન જોઈએ કે બંધારણ સભાની સોરી બંધારણ સભાની પ્રથમ બેઠકના પ્રથમ વક્તા કોણ હતા અહીં શબ્દ પર ધ્યાન આપજો મિત્રો वक्ता कीधे तो बंधारण सभा की प्रथम बैठक प्रथम वक्ता कौन था ऑप्शन है डॉक्टर सच्चिदानंद सिन्हा सर्वपल्ली राधाकृष्ण राजेंद्र प्रसाद के एच सी मुखर्जी तो साचो जवाब थी जैसे बी ऑप्शन डॉक्टर सर्वपल्ली राधाकृष्ण ए अपना बंधारण सभा प्रथम वक्ता बराबर डॉक्टर सच्चिदानंद सिन्हा करिए तो બંધારણ સભાની પ્રથમ બેઠકમાં અધ્યક્ષ હતા બરાબર પ્રથમ બેઠકના જે અધ્યક્ષ હતા કોણ હતા ડોક્ટર સચ્ચદાનંદ સિન્હા પ્રથમ બેઠક ક્યારે બેસી હતી તો નવમી ડિસેમ્બર નવમી ડિસેમ્બર ઓગણીસો ને છેતાલીસના રોજ પ્રથમ બેઠક બેસી હતી બરાબર ઉંમરના હિસાબે તેઓ વડીલ હતા તેથી તેમને પ્રથમ બેઠકમાં અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા પછી બીજી બેઠક અગિયાર ડિસેમ્બર ઓગણીસો છેતાલીસના રોજ બેઠી હતી ત્યારે અધ્યક્ષ સ્થાને કાયમી સ્વરૂપ માટે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની પસંદગી કરવામાં આવી હતી બરાબર એચ સી મુખર્જી કોણ હતા એચ સી મુખરજી આપણી બંધારણ સભાના ઉપાધ્યક્ષ હતા અધ્યક્ષનું નામ તો બધા જ જાણે છે અને એક્ઝામમાં આવે છે પરંતુ એક એક્ઝામમાં એવું પૂછાયું હતું કે આપણી બંધારણ સભામાં ઉપાધ્યક્ષ કોણ હતું તો એચ સી મુખર્જી હતા એટલું યાદ રાખજો બરાબર આગળ વધીએ આપણે સાત નંબરના પ્રશ્ન તરફ બંધારણ સભાના બંધારણીય સલાહકાર કોણ હતા તો બંધારણ સભાના બંધારણીય સલાહકાર હતા બી એન રાવ કોણ હતા બી એન રાવ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ આપણા બીજા નંબરના રાષ્ટ્રપતિ બન્યા હતા એ રા યાદ રાખવાનું છે આપણા પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા એ યાદ રાખવાનું છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ બીજી બેઠકથી તેમણે બંધારણ સભાની કાયમી અધ્યક્ષતા સ્વીકારી હતી એ યાદ રાખવાનું છે એચ સી મુખર્જી તો બંધારણ સભાના ઉપાધ્યક્ષ તે આપણે ભણી ગયા આઠ નંબરના પ્રશ્ન તરફ જઈએ કે પાકિસ્તાનના ભાગલા બાદ બંધારણ સભાના સભ્યની સભ્ય સંખ્યા કેટલી થઈ હતી આપણે શું શીખ્યા બંધારણ સભામાં કુલ સભ્ય સંખ્યા હતી કેટલી સોરી બંધારણ સભામાં કુલ સભ્ય સંખ્યા કેટલી હતી તો બંધારણ સભામાં કુલ સભ્ય સંખ્યા હતી થ્રી એટી નાઇન ત્રણસો નેવ્યાસી બરાબર ત્રણસો નેવ્યાસીમાંથી ત્રાણું બેઠકો કોને હતી तो 93 બેઠકો હતી देसी रजवाड़ाઓને અને બ્રિટિશ પ્રાંતને કેટલી બેઠકો હતી તો બ્રિટિશ પ્રાંતને બેઠકો હતી 286 જેટલી બરાબર એકવાર આપણે ક્રોસ ચેક કરી લઈએ 296 બરાબર બોલવામાં મારી ભૂલ થઈ છે બસો છન્નું હતી અને ત્રાણું હતી તો જોઈએ આપણે કે પાકિસ્તાનના ભાગલા પડી ગયા તો પાકિસ્તાનના ભાગલા પડી ગયા ત્યાંથી થોડી બેઠકો ક્યાં જતી રહી તો થોડી બેઠકો પાકિસ્તાનમાં જતી રહી તો પાકિસ્તાનમાં જવાથી પછી બંધારણ સભાના બેઠકોની સભ્ય સંખ્યા કેટલી થઈ ગઈ બસો ને ત્રાણું જેટલી થઈ ગઈ કેટલી થઈ ગઈ બસો ને ત્રાણું ફરીથી એકવાર ક્લિયર કરી લઈએ અને રિપીટ કરી લઈએ આપણને હંમેશા માટે યાદ રહી જાય સૌ પ્રથમ ટુ થ્રી એટી નાઇન એમાંથી બસો છન્નું સભ્ય બ્રિટિશ પ્રાંતના ત્રાણું સભ્ય રજવાડાના હતા પરંતુ જ્યારે ભાગલા પડ્યા ત્યારે બસોને નવ્વાણું સભ્ય રહ્યા બરાબર આ બાબતો યાદ રાખવાની છે બસો નવ્વાણુંમાંથી સિત્તેર સભ્ય રજવાડાના હતા અને બસો ઓગણત્રીસ સભ્ય બ્રિટિશ પ્રાંતના હતા એ તમારે યાદ રાખવાનું છે આ બધા આંકડા લખી લેજો આ બધા આંકડા તમને એક્ઝામમાં પૂછાવાના છે આગળ વધીએ જવાહરલાલ નહેરુ દ્વારા ઉદ્દેશ પ્રસ્તાવ બંધારણની કઈ બેઠકમાં રજૂ કરવામાં આવ્યો તો બંધારણની ત્રીજા નંબરની બેઠકમાં ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો ત્રીજા નંબરની બેઠક ક્યારે બેઠી હતી તો તેરમી ડિસેમ્બર ઓગણીસો ને એ ઓગણીસો છેતાલીસના રોજ માફ કરજો ઓગણીસો છેતાલીસના રોજ તેરમી ડિસેમ્બરના રોજ આ ત્રીજી બેઠક બેઠી હતી અગિયાર ડિસેમ્બર એના બે બીજી બેઠક બેસી હતી અને એના બે દિવસ પહેલાં નવ ડિસેમ્બરના રોજ પ્રથમ બેઠક બેસી હતી એટલું યાદ રાખજો બરાબર આગળ વધીએ આપણે દસ નંબરના પ્રશ્ન તરફ કે બંધારણ સભાના બંધાર બંધારણ સભા દ્વારા કાર્યો કરવા માટે કોઈ સમિતિની રચના કરવામાં આવી હતી આ કેટલીક સમિતિઓ હતી એટલે કે બંધારણ સભાના કાર્યો કરવા માટે જે સમિતિઓની રચના કરવામાં આવી હતી તો એ કેટલી સમિતિઓ હતી તો સાચો જવાબ થશે ઓપ્શન એ બાવીસ બાવીસ જેટલી સમિતિઓની રચના કરવામાં આવી હતી અગિયાર નંબરનો પ્રશ્ન જોઈએ હાલમાં ભારતનું મૂળ બંધારણ ક્યાં મૂકવામાં આવ્યું છે તો ભારતનું બંધારણ એ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે બરાબર હસ્તલિખિત બંધારણ છે હાથ વડે લખવામાં આવ્યું છે તો આ હસ્તલિખિત બંધારણ ક્યાં મૂકવામાં આવ્યું છે સાચો જવાબ થશે ઓપ્શન બી સંસદ ભવનની લાઇબ્રેરીમાં આપણા ભારતનું બંધારણ મૂકવામાં આવ્યું છે આગળ વધીએ આપણે બાર નંબરનો પ્રશ્ન જોઈએ બાર નંબરનો પ્રશ્ન શું છે ભારતનું બંધારણ કયા વાયુની પેટીમાં સુરક્ષિત રીતે મૂકવામાં આવ્યું છે તો ભારતનું બંધારણ જે છે તે હેલિયમ વાયુની પેટીમાં સુરક્ષિત રીતે મૂકવામાં આવ્યું છે યાદ રાખજો આ પ્રશ્ન એક્ઝામમાં પૂછી લે છે અને ઘણીવાર પૂછાઈ પણ ચૂક્યો છે તેર નંબરનો પ્રશ્ન જોઈએ ભારતીય બંધારણ સભાના કુલ કેટલા સત્રો મળ્યા હતા તો કુલ અગિયાર જેટલા સત્રો મળ્યા હતા કેટલા અગિયાર જેટલા સત્રો મળ્યા હતા બી ઓપ્શન સાચો જવાબ થશે ચૌદ નંબરનો પ્રશ્ન ભારતીય બંધારણ સભાની કુલ કેટલી બેઠકો બેસી હતી તો ભારતીય બંધારણ સભાએ કેટલી વાર બેઠક બેસાડી હતી સાચો જવાબ થશે કુલ એકસો છાસઠ જેટલી બેઠકો મળી હતી જો તમે પહેલાં બંધારણ ભણ્યા હશો તો તમને આના આન્સર ફટાફટ આવડતા હશે અથવા તો રિવાઇઝ થતું હશે પરંતુ જો તમને આ ડેટા પ્રથમવાર જાણવા મળતા હોય તો મારી તમને અરજ છે કે તમે આના નોટ્સ બનાવી લો તમને ખૂબ કામ લાગશે આગળ વધીએ આપણે પંદર નંબરના પ્રશ્ન તરફ જઈએ કે ભારતીય બંધારણ પર કુલ કેટલા સભ્યોની સહી છે બરાબર પાકિસ્તાનના ભાગલા પડ્યા પછી કેટલા સભ્યો થઈ ગયા બસો નવ્વાણું એ પહેલાં કેટલા હતા તો ત્રણસો નેવ્યાસી બરાબર તો આ બસો નવ્વાણુંમાંથી કુલ કેટલા સભ્યોની ભારતીય બંધારણ પણ સહી છે તો બસો ને ચોર્યાસી સભ્યોની સહી છે કેટલા સભ્યોની બસો ચોર્યાસી સભ્યોની સહી છે બાકીના સભ્યો એ દિવસે સહી કરવા આવી શક્યા ન હતા કંઈક માંદગીનું કારણ કે કંઈક બીજું કારણ હોઈ શકે કયા વર્ષથી છવ્વીસ નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે છવ્વીસ નવેમ્બરને આપણે બંધારણ દિવસ અથવા તો કાયદા દિવસ બંધારણ દિવસ અથવા તો કાયદા દિવસ તરીકે ઓળખીએ છીએ તો કયા વર્ષથી આ બંધારણ દિવસ અથવા કાયદા દિવસને ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું બે હજારને પંદરથી ક્યારથી બે હજાર પંદરથી અને કાયદા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે નંબરનો પ્રશ્ન નીચે આપેલા કોણ ભારતીય બંધારણ સભાના સભ્ય હતા નહીં તો આ મોહમ્મદ અલી ઝીણા અને ગાંધીજી બે નામ આપ્યા છે તેમાંથી કોણ ભારતીય બંધારણ સભાના સભ્ય હતા નહીં તો આપેલ બંને બંને જણ ભારતીય બંધારણ સભાના સભ્ય હતા નહીં બરાબર આ વાર ટ્વિસ્ટરવાળા ક્વેશ્ચન પૂછી લે તો તમારે આન્સર કરીને આવવાનું છે બરાબર અઢાર નંબરનો પ્રશ્ન ઓગણીસો છેતાલીસમાં આવેલા કેબિનેટ મિશનમાં કુલ કેટલા સભ્ય હતા તો ઓગણીસો છેતાલીસમાં આવેલા કેબિનેટ મિશનમાં કુલ ત્રણ સભ્ય હતા બરાબર ત્રણ સભ્ય કોણ હતા એ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે અને પોતાનું નોલેજ બતાવવાનું છે કે તમને કેટલું આવડે છે અને તમારી તૈયારી બિનસચિવાલય માટે કેવી છે બરાબર નીચેનામાંથી કયું વિધાન ખોટું છે શરૂઆતમાં બંધારણમાં બસો પંચાણું અનુચ્છેદ હતા આ વિધાન તો સાચું છે બરાબર શરૂઆતમાં બંધારણમાં આઠ પરિશિષ્ટ હતા આ વિધાન પણ સાચું છે અહીં તમને એક બાબત જણાવી દઉં પરિશિષ્ટ એટલે જ અનુસૂચિ બરાબર આગળ વધીએ આપણે બંધારણ બનવા માટે બે વર્ષ અગિયાર મહિના અને સોળ દિવસનો સમય લાગ્યો હતો તો આ વિધાન ખોટું છે બરાબર તો સાચો જવાબ શું થશે કયું ખોટું છે તમને પૂછ્યું છે તો વિધાન સી ખોટું છે બંધારણ બનવા માટે બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસનો સમય લાગ્યો હતો કેટલા દિવસનો અઢાર દિવસનો સમય લાગ્યો હતો કમેન્ટ બોક્સમાં તમારે આ ત્રણ વ્યક્તિના નામ જણાવવાના છે અને હજી એક પ્રશ્નનો જવાબ આપવાનો છે કે જો તમને પૂછે કે બંધારણ બનવા માટે કેટલા દિવસ લાગ્યા ફક્ત દિવસ પૂછવામાં આવે તો કેટલા દિવસ લાગ્યા તે તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે બરાબર તો પ્રથમ પ્રશ્ન શું જણાવવાનો છે કેબિનેટમાં મિશનમાં કુલ જે ત્રણ સભ્ય આવ્યા હતા તેમના નામ અને બંધારણ બનવા માટે કેટલા દિવસ લાગ્યા તે જણાવવાનું છે આગળ વધીએ આજના વિડીયોનો અંતિમ પ્રશ્ન જોઈએ કે આઝાદ ભારતના પ્રથમ કેબિનેટમાં શિક્ષણ મંત્રી કોણ હતા તો પ્રથમ કેબિનેટમાં શિક્ષણ મંત્રી હતા આપણા મૌલાના અબ્દુલ કલામ આઝાદ બરાબર આપણી મુલાકાત નેક્સ્ટ વિડીયોમાં થશે જય હિન્દ જય જય ગરવી ગુજરાત વીસમાંથી તમારા માર્ક્સ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો